સુરત મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની સાધારણ સભા મહાનગરપાલિકા કચેરીના નવા એનએક્સી બિલ્ડિંગના સ્થાયી સમિતિ સભા ખંડમાં અનેક કામો પર વિચારણા કરવા માટે યોજાઈ હતી. નમસ્કાર. આજે સ્થાયી સમિતિની બેઠકની અંદર કમિશનરશ્રી તરફથી શહેરના વિકાસ માટેના જે વિવિધ કામો રજૂ કરવામાં આવ્યા હતા એમાં ખાસ કરીને જે સુરતની અંદર ઘર વિહોણા છે એનો એક સર્વે પણ કરવામાં આવ્યો હતો અને બજેટની અંદર આવા શેલ્ટરો બનાવીને તેમને આશરો આપવા માટેની એક કેન્દ્રની જે યોજના છે એ સંદર્ભે વિવિધ ઝોનની અંદર જે કામગીરી કરવામાં આવી રહી છે એ પ્રકારે આજે એ પ્રકારનું એક કામ પણ કતારગામ વિસ્તારની અંદર લેવામાં આવ્યું છે. સાથોસાથ હાલમાં ચાલતી જે સુમન શાળાની ભૌતિક સુવિધાઓ ઉપલબ્ધ કરવા માટે પાંડેસરા કૃષ્ણનગર ખાતે નવી શાળા બનાવવાનું કામ મંજૂર કરવામાં આવ્યું હતું. તદુપરાંત આપ જાણો છો કે છેલ્લા ઘણા દિવસથી શહેરના કેટલાક ભાગોની અંદર મચ્છરનો ઉપદ્રવ વધતો રહ્યો છે અને પ્રજાજનોની અંદર પણ આ અંગેની એક લાગણી અને માગણી કોર્પોરેશન તરફથી રહી હતી અને ગત બેઠકની અંદર પણ માનનીય ચેરમેન શ્રી અનિલભાઈ ગુપ્તાની દ્વારા આરોગ્ય અધિકારીઓની સાથે સ્ટેન્ડિંગની અંદર અનેકવિધ ચર્ચાઓ કરી હતી. ખાસ કરીને જે રાંદેર ગૌરવ પથનો જે ભાગ છે કે જ્યાં આ મચ્છરના ઉપદ્રવનું ઉદ્ગમ સ્થાન અને એને કારણે એ વિસ્તારની અંદર અનેક તકલીફો પડતી હતી, તો આજે એ સંદર્ભે ફોકલેન્ડ મશીન ભાડેથી લેવાનું અને ત્વરિત આ મચ્છર ઉપદ્રવનું નિયંત્રણ કરીને નાબૂદ કરવા માટેનું એક કાર્ય આપણે હાથ ધર્યું હતું. આજરોજ જે તાલીમાર્થીઓની ઇરેગ્યુલેરિટી અને એના સંદર્ભમાં શરત અને બોલીના આધારે તેઓને પુનઃસ્થાપિત કરવા માટેની જે એક નિર્ણય સામાન્ય સભામાં 2012માં લેવાયો હતો એમાં સરકાર તરફથી પણ અનેકવિધ સુધારા વધારા આવતા 2018ની અંદર એમાં સુધારા કરવામાં આવ્યા હતા, પરંતુ આ ઠરાવની આ દરખાસ્તની અંદર કેટલીક વિસંગતતાઓ જણાતા આજે આ કામને રિફર બેક કરીને મેકમ વિભાગ તરફથી સંપૂર્ણ વિગત સાથે દરખાસ્ત રજૂ કરવા માટેનું નક્કી કરવામાં આવ્યું.